कोई पण उद्योग माटे वीजळी महत्वनी होय छे। वीजळी न मळे के 1-2 कलाक वीजळी बंद रहे तो उद्योगोने लाखोनुं नुकसान थतुं होय छे। त्यारे नवसारीना नेशनल हाईवेने अडीने आवेली घणी इंडस्ट्रीजमां वीजळीनी મોકાણને કારણે ઉદ્યોગકારોને લાખોની ખોટ વેઠવી પડી રહી છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ઉદ્યોગકારોની રજૂઆત પણ બહેરા કાને પડતી હોવાની ફરિયાદો છે। તો સામે ઉદ્યોગો વધવાને કારણે પાવર લોડ વધતા સબસ્ટેશન સ્થાપવાની જરૂર હોવાનું વીજ કંપનીના અધિકારીઓ જણાવી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી તાલુકાના ગામડાઓને અડીને અનેક ઇન્ડસ્ટ્રીઝ આવી છે। ખાસ કરીને નવસારીના આમળપુર, ધોળા પીપળા અને અન્ય ગામોમાં પૌવા મિલો સાથે જ પેપર પ્રોડક્ટ્સ, કોલ્ડ સ્ટોરેજ, પ્લાસ્ટિક પ્રોડક્ટ સહિતની વિવિધ પ્રોડક્ટ્સની અંદાજિત 40 કંપનીઓ કાર્યરત છે। આ કંપનીઓને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રીડ સબ ડિવિઝનમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે। કંપનીઓમાં હજારો કિલો વોટના મીટર લાગેલા છે અને મહિને બધી કંપનીઓ થઈ કુલ 50 લાખથી વધુનું બિલ વીજ કંપનીમાં ભરે છે। પરંતુ છેલ્લા થોડા સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની આળસના કારણે વારંવાર 1-3 કલાક કે ક્યારેક લાંબા સમય માટે પણ પાવર કાપના કારણે કંપનીઓને લાખોનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। ફરિયાદ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી, જેથી ઉદ્યોગકારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ નવસારીથી ઘણી કંપનીઓ વીજળીના ધાંધિયાને કારણે સુરત સ્થળાંતર થઈ રહી હોવાના આક્ષેપો પણ ઉદ્યોગકારો કરી રહ્યા છે। આ ગામ આમોલપુર ગામની અંદર જે નવસારી તાલુકામાં આવેલું આમોલપુર ગામ છે ત્યાં લગભગ 25-30 ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે ને જેની અંદર લગભગ આશરે અમારું માનું છે તેમાં 5-1 હજાર કામદારો કામ કરી રહ્યા છે। અત્યારે જી બોર્ડ તરફથી ઘણા સમયથી બપોરના સમયે, દિવસના સમયે 2-3 કલાક જેટલો પાવર સપ્લાય એ લોકો બંધ કરી દે છે। જરાક વરસાદના થોડા છાંટા પડે એટલે પાવર સપ્લાય બંધ, જરાક પવન આવે એટલે પાવર સપ્લાય બંધ, અને જ્યારે એ લોકોને પૂછવામાં આવે તો એમ કહેવામાં આવે છે કે 10 મિનિટમાં આવશે, 15 મિનિટમાં આવે, અને પાવર ખરેખર 2-3 કલાકમાં આવતો રહે છે। જી બોર્ડની ઓફિસમાં અમે તપાસ કરીએ તો એમ કે તમે નવસારી સ્ટેશનમાં અરે ટેકરા પર છે ત્યાં જઈને તપાસ કરો, તે કહે કે તમે એમ કે અરે ડીપીનો તમે ખર્ચો અમને આપો તો તમને પાવર સપ્લાય સબસ્ટેશન આપીએ તો પાવર સપ્લાય તમને અમે છે કાયમ કન્ટિન્યુઅસ આપતા રહીશું। એટલે આ ખોટા ખોટા પ્રોબ્લેમ ઊભા કરીને અમને હેરાનગતિ કરવા માટે એ લોકો જી બોર્ડવાળા પ્રયત્ન કરી રહ્યા છે। અમારી ફેક્ટરીની અંદર મારી ફેક્ટરી જે સી ફૂડ છે તેમાં ડાંગર છે, ડાંગર લગભગ રોજનું મારે 5 લાખ જેવું ડાંગર પાણીથી પલાળવું પડે છે। એ પાણીથી પલાળેલું અને ડાંગરને તે દિવસે મારે એનું પ્રોડક્શન પહોંચવા બનાવવા પડે। હવે એ જો પાવર સપ્લાય બંધ રહે તો એ 2-4 કલાક માટે જો પાવર સપ્લાય બંધ રહે તો મારા પૌવાની ડાંગરો ખરાબ થઈ જાય છે અને મને એને લીધે લગભગ ડેલી આ પાવર બંધ થવાથી 50,000 લાખ રૂપિયાનું નુકસાન થાય છે। અને જે અંગેના બોર્ડને આ અંગેની અમે ફોનો કહીને આ અંગેને અમે જણાવવા આવે છે તો અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને જેથી આ પાવર સપ્લાય માટેનું તાત્કાલિક કંઈને કંઈનું નિવારણ થવું જોઈએ। નવસારીના હાઈવેને અડીને આવેલા ગામડાઓમાં સ્થપાયેલા ઉદ્યોગોને વીજળી ન મળતા લાખોનું નુકસાન થઈ રહ્યાની ફરિયાદો છે, ત્યારે સામે પક્ષે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી પાવર લોડને કારણે સમસ્યા ઊભી થતી હોવાનું કહી ફોલ્ટની ફરિયાદ મળતા તાત્કાલિક સમારકામ કરવામાં આવતું હોવાનો રાગ આલાપી પોતાનો બચાવ કરી રહ્યા છે। જો કે આ વિસ્તારમાં ઉદ્યોગોને 7 ગામડાઓને અપાતી વીજળીના આમરી ફીડરમાંથી વીજળી કનેક્શન આપવામાં આવે છે। સાથે જ કંપનીઓ વધતા પાવર લોડ વધી રહ્યો છે, જેથી આ વિસ્તારમાં સબસ્ટેશન સ્થપાવવાની જરૂરિયાત જોવાઈ રહી છે, જેથી કંપનીઓ અથવા ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવે તો સબસ્ટેશન ઊભું કરાય અને વીજળીની સમસ્યાનું સમાધાન લાવી શકાય એવી કેફિયત વીજ કંપનીના અધિકારીઓએ દર્શાવી છે। આમળપુર ધોળાપીપળા વિસ્તાર એ અમારા 11 KV આમરી જેજીઆઈ ફીડર ઉપરથી એમને પાવર આપવામાં આવે છે, જે કબીલપોર સબસ્ટેશનમાંથી ફીડર નીકળે છે। સદર ફીડર ઉપર જે લાઈન નાખવામાં આવી છે તેના ઉપર બીજા જેજીઆઈ ફીડર પરથી 7 ગામોને પાવર મળે છે તથા ઔદ્યોગિક વિસ્તારને મળે છે ધોળાપીપળા। પણ સદર ફીડરનું મેન્ટેનન્સ પણ દર અઠવાડિયે જે મેન્ટેનન્સ દિવસ હોય તે પ્રમાણે કરવામાં જ આવે છે, પણ કોઈક વાર આપણે કમોસમી વરસાદ કે હવામાનને લીધે, પવનને લીધે ફોલ્ટ થતા હોય છે અને જેવો ફોલ્ટ મળવાની ફરિયાદ આવે છે તો અમારા સ્ટાફ દ્વારા એનું ટાઈમ લિમિટમાં નિરાકરણ કરી દેવામાં આવે છે। ખાસ કરીને સબસ્ટેશનની જરૂરિયાત છે,
અને આ વિસ્તારોમાં શું છે, ઔદ્યોગિક લોડ ગ્રોથ વધી રહ્યો છે એટલે સબસ્ટેશનની બી જરૂર પડે અને નવા ફીડરની બી જરૂર પડે એમ છે. એના માટે આપણે જમીનની જરૂરિયાત છે એટલે કોઈ ગામ તરફથી પંચાયત તરફથી આ વિસ્તારમાં જમીન ફાળવવામાં આવે તો નવું સબસ્ટેશન આપણે બનાવી શકાય અને આનું નિરાકરણ કરી શકીએ. આપણે હા સદર એ ધોળાપીપળા વિસ્તાર છે એમાં જે ફેક્ટરીઓ આવી છે તેમાં અમુક ગ્રાહકો મરોલી વિસ્તારના છે, જે મને લાગુ પડતા નથી પણ અમારા નવસારી રૂરલ ડિવિઝનને લાગે છે તો એમને અમે જાણ કરીશું. ગુજરાત સરકાર એક તરફ ઉદ્યોગોને આકર્ષિત કરવા માટે દેશ અને દુનિયામાં પ્રવાસ કરી રહી છે, પરંતુ ઘર આંગણે સ્થાપિત ઉદ્યોગોને વીજળી સમસ્યાને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે બહારથી આવનારા ઉદ્યોગકારોને સરકાર 24 કલાક વીજળી કેવી રીતે પૂરી પાડશે એનો સવાલ નવસારીના ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.